નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જીવન અમૂલ્ય છે, ખુશીથી જીવો. ખુશી એટલે કે આનંદ જીવનની અણમોલ ભેટ છે. આપણે કેટલો આનંદ માણી શકીએ છીએ એનો આધાર આપણા ઉપર જ રહેલો છે. ધરતીમાંથી પાણી જમીને જેમ ઝરણું વહેતું રહે છે, એ જ રીતે આનંદનું ઝરણું પણ વહેતું રહેવું જોઈએ. જો અંદર પ્રશંસા નહીં હોય તો એ ઝરણું સુકાઈ જશે. આપણી અંદર જે એ આનંદ છુપાયેલો છે, પરંતુ જીવનની વ્યસ્તતા અને સમસ્યાઓના કારણે આપણે તેનો અનુભવ કરી શકતા નથી અને એના લીધે આપણું જીવન સાવ સુક અને નિરસ બની જાય છે. આનંદ મળવો સ્વાભાવિક છે, પરંતુ આપણે બનાવટી જીવન જીવીને હાથે કરીને તેને નષ્ટ કરી નાખીએ છીએ. માણસ આજે કૃત્રિમ જીવન જીવે છે, એના કારણે એના જીવનમાં અનેક સમસ્યાઓ પેદા થઈ છે. તે દરરોજ અનેક પ્રકારની મોહરાઓ પહેરીને જીવે છે. જે જૂઠ પ્રચંડ વગેરેનો સારો લે છે, તે પોતાની એક સમસ્યાનો ઉકેલવા જતાં તે બીજી અનેક સમસ્યાઓમાં ફસાય છે. એના કારણે એના જીવનમાં ચિંતા, તણાવ વગેરે પેદા થાય છે. આજે માણસ સામાન્ય કુદરતી વાતાવરણમાં રહેવાના બદલે એસીમાં રહેવું પસંદ કરે છે. હણિયાળી વધારવાને બદલે ઘરમાંથી નકલી ફૂલ છોડ રાખે છે. મેદાનોમાં લીલીછમ લોન ઉગાડવાના બદલે લોકો નકલી ઘાસની મેટ પાથરી દે છે. શારીરિક સુંદરતા વધારવા માટે કુદરતી પ્રસાધનો વધારવાના બદલે નુકસાનકારક નકલી રાસાયણિક પ્રસાધનો ઉપયોગ કરી રહ્યા છે. સાચો આનંદ તો કુદરતના ખોળે બેસવાથી જ મળી શકે છે. કોઈ સ્વચ્છ પાણી આરા સરોવરની પાસે ચંદ્રની ચાંદનીમાં બેસવાથી જે આનંદ મળે છે, તે નકલી વાતાવરણમાં કદાપિ મળી શકતો નથી. આજે માણસ શહેરોની નકલી ચમક દમકમાં આનંદ શોધવા પ્રયત્ન કરી રહ્યો છે. એના કારણે તે કુદરતથી દૂર જઈ રહ્યું છે. એ જ રીતે માણસે પોતાના વ્યક્તિત્વને નિખારવા તથા વિકસિત કરવા માટે પોતાની અંદર સદગુણોનો વિકાસ કરવો જોઈએ. પોતાના ગુણ, કર્મ તથા સ્વભાવને શ્રેષ્ઠ બનાવવા જોઈએ. એના બદલે લોકો આજે પોતાની અસલિયત છુપાવીને નકલી રીતે પોતાના વ્યક્તિત્વને આકર્ષિત બનાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ એનાથી આપણને સાચા આનંદની અનુભવ કદાપી થઈ શકતો નથી. જો આપણે સાચો આનંદ મેળવવા હોય તો આપણે અંતર્મનનો અવાજ સાંભળીને જીવનને પવિત્ર બનાવવા પ્રયત્ન કરવો જોઈએ. નિર્મળ મનમાં કષ્ટરહિત લોકોને સાચો આનંદ મળે છે. આનંદનો આધાર આપણા દ્રષ્ટિકોણ ઉપર રહેલો છે. કોઈ ઘટના કે વસ્તુને આપણે જેવા દ્રષ્ટિકોણથી જોઈએ છીએ, એ પ્રકારના રાસાયણિક પ્રક્રિયા આપણી અંદર થાય છે. જો આપણે કોઈ ઘટનાને સકારાત્મક ભાવથી, સારી સંભાવનાઓ, આશ્ચર્યજનક દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણા શરીરમાં આનંદ આપે તેવા હોર્મોન્સ પેદા થશે. એના લીધે જો આપણે એ જ ઘટનાને નકારાત્મક ભાવથી, નિરાશ દ્રષ્ટિકોણથી જોઈએ તો આપણા શરીરમાં શ્રેષ્ઠ પેદા કરનારા હોર્મોન્સ પેદા થશે. એક ભાઈના પુત્રના વિવાહ થવાના હતા. બધા મહેમાનો આવ્યા અને પ્રસંગ સારી રીતે પતી ગયો. આ વાતને એ ભાઈએ સારી રીતે રજૂ કરી. મારા મોટા દીકરાના લગ્ન પ્રસંગ માટે એમ સવારથી જ મહેમાનો આવવા માંડ્યા. તેમના માટે ચા, પાણી તથા ખાવા પીવાની વ્યવસ્થા કરવી પડી. વિધિ પતાવીને તેઓ હજુ ગયા જ હતા એટલામાં આ ટપાલ આવી. ઘણા સમયથી અટવાયેલા 2 લાખ રૂપિયાનો ચેક આવ્યો. વળી પાછા બેંકમાં જવું પડ્યું અને લાઇનમાં કેટલીક વાર ઊભા રહ્યા. ત્યારે ચેક જમા થશે ત્યારે કામ પતાવીને માંડ ઘેરે આવ્યા. ત્યાં તો સમાચાર મળ્યા કે નાના ભાઈને ત્યાં દીકરાનો જન્મ થયો. વળી પાછા તૈયાર થઈને ત્યાં ગયા. આમ આખો દિવસ હેરાન પરેશાન થઈ ગયા. હવે અહીં જુઓ, મજાની વાત એ છે કે તે દિવસે બંનેના બધા જ પ્રસંગો આનંદદાયક હતા. દીકરાના વિવાહ થઈ ગયા, અટવાયેલા બિલનો ચેક આવી ગયો
અને ભાઈને ત્યાં પાણું બંધાયું. આ બધા જ પ્રસન્નતા આપનારા પ્રસંગો હોવા છતાં એ ભાઈનો દૃષ્ટિકોણ નકારાત્મક હતો. એના લીધે તેઓ એનો આનંદ લેવાના બદલે હેરાન થઈ ગયા. આવા નકારાત્મક દૃષ્ટિવાળા લોકો કદાપી સાચો આનંદ મેળવી શકતા નથી. જો માણસ પોતાના દૃષ્ટિકોણ તથા વિચારોને સકારાત્મક બનાવી લે તો તે ગમે તેવી પરિસ્થિતિમાં પણ આનંદિત રહી શકે. એક શેઠને ત્યાં ઇન્કમ ટેક્સના અધિકારીઓનો છાપો માર્યો અને 10 લાખનો દંડ કર્યો. શેઠને કેટલાય દિવસો સુધી ઊંઘ ન આવી, પાગલ જેવો થઈ ગયો. તેમની પત્ની તથા પુત્ર તેમને એક સિદ્ધ પુરુષ પાસે લઈ ગયા. સંતે પૂછ્યું કે બેટા હવે તારી પાસે કેટલા રૂપિયા રહ્યા? તો શેઠે જણાવ્યું કે 90 લાખ રૂપિયા. સંતે સમજાવ્યું કે 10 લાખ રૂપિયાને ભૂલી જઈને તારી પાસે 90 લાખ રૂપિયા રહ્યા છે, તેનો આનંદ તો કેમ નથી લેતો? એમણે શેઠના દૃષ્ટિકોણને બદલી નાખ્યો તો શેઠની દશા સુધરી ગઈ અને તેઓ પ્રસન્ન થઈ ઘેર પાછા ગયા. માણસ પોતાની મોટી અને ખોટી અપેક્ષાઓને કારણે પણ દુઃખી રહેતા હોય છે. ગમે તેવી પરિસ્થિતિઓ સાથે અનુકૂળ સાધી લઈએ તો જ આપણે આનંદને જીવી શકીએ. એક ગામમાં એક યુવાન ગ્રેજ્યુએટ હતો. તેના વિવાહની વાત ચાલી રહી હતી એટલે કહ્યું કે કન્યા પણ ગ્રેજ્યુએટ હોવી જોઈએ. ભણેલી કન્યા શોધવામાં 5 વર્ષ નીકળી ગયા પણ એટલે ભણેલી કન્યા ન મળી, અને SSC પાસ થયેલી કન્યા શોધી એ પણ ન મળી. આથી 7 ધોરણ સુધી ભણેલી કન્યા સ્વીકારવા પણ તૈયાર થયો એ પણ ન મળી. છેવટે અભણ કન્યાએ સ્વીકારવાની તૈયારી બતાવી, પરંતુ હવે તો તે 40 વર્ષનો થઈ ગયો હતો. આથી કોઈ કન્યાએ તેને ન મળી, એને વાંડા રહેવું પડ્યું. તે ખૂબ દુઃખી થઈ ગયો અને માનસિક હાલત પણ બગડી ગઈ. આથી જો ખુશીથી જીવવું હોય તો પસંદગીને ધોરણ બહુ ઊંચું ન રાખવું જોઈએ. માણસે દરરોજ શ્રમ કરવો જોઈએ. એનાથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ આવશે. રાત્રે ઊંઘ પણ સારી આવશે અને સવારે તે તાજો માજો થઈને ઉઠશે. પ્રસન્ન રહેવામાં સંગીત પણ બહુ ઉપયોગી છે. સારું મધુર સંગીત સાંભળવાથી મન પ્રસન્ન થઈ જાય છે. આથી શાસ્ત્રીય કે બીજું મનપસંદ સંગીત સાંભળવું જોઈએ. કોઈક સારો વિષય પસંદ કરીને એના પર લખવાનો અભ્યાસ કરવાથી પણ નિર્દોષ આનંદ મળે છે. કવિતા લખવા કે વાંચવાથી પણ દિવ્ય આનંદની પ્રાપ્તિ થાય છે. દરરોજ સારા સાહિત્યનો સ્વાધ્યાય કરવાથી વિચારો સકારાત્મક બને છે તથા ચિંતન પવિત્ર બને છે. જો મન પવિત્ર અને નિર્મળ હોય તો જ માણસને દિવ્ય આનંદનો અનુભવ થાય છે. પ્રસન્ન રહેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને માણસ જીવનનો સાચો આનંદ ભોગવી શકે છે. માણસે દરરોજ વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ. વહેલી સવારે ઈષ્ટદેવના જપ કરવાનો આખો દિવસ મન આનંદમાં રહે છે. આ માટે ગાયત્રી મંત્ર ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્ સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. 24 મંત્રનો જાપ કરવો જોઈએ. ઉત્તમ છે કારણ કે તે સદબુદ્ધિનો મંત્ર છે. સદબુદ્ધિ હશે તો જ માણસ સારા કર્મ કરશે અને સાચો આનંદ મેળવી શકશે. દુર્બુદ્ધિવાળાઓ કુકર્મી લોકો કદાપી સાચો આનંદ મેળવી શકતા નથી. આથી જીવનને સફળ અને સુખી બનાવવા ઈચ્છતા હોય તો માણસે છંદ માર્ગે ચાલવું જોઈએ. એવા પવિત્ર મનુષ્ય જ સાચા આનંદના અધિકારી છે. જય ગુરુદેવ. ગાયત્રી શક્તિભાઈ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે. ઋષિ ચિંતન ચેનલમાં આધ્યાત્મિક બાબતનો સમાવેશ થાય છે, તેમ છતાં લોક ઉપયોગી ને જીવન ઉપયોગી જે સંદેશ આપણા મુજબ ગુરુદેવે આપ્યા છે તે જીવન તે આચરણમાં લાવીને આપણું જીવન ધન્ય બનાવવા માટે આ એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. જેથી આપને નમ્ર વિનંતી કહી દે કે ઋષિચિંતન ચેનલમાં આપ સબસ્ક્રાઈબ કરશો, લાઈક કરજો, કોમેન્ટ આપજો, જેથી આપણને નિયમિત રૂપે મફતમાં એટલે કે કોઈ પણ કિંમત ચૂકવવા ગયા નોટિફિકેશન મળશે અને ગુરુદેવનો સંદેશ આપણને ઘેર બેઠા મળી શકશે. આ ક્રાંતિકારી જે વિચારો છે તે જીવનમાં ઉપયોગી સાબિત થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ વિડીયો કેવો લાગ્યો
તે કોમેન્ટ બોક્સમાં જણાવવા આપ સામને નવરસ અરજ છે, નિમ્ર વિનંતી છે. આભાર. જય ગુરુદેવ.